મહીસાગર કલેક્ટર ઉપર જિગ્નેશ મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે। તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પરમાર વિજયભાઈ ગલાભાઈને અપમાનિત કર્યા। 22 ઓક્ટોબરે તાલુકો સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેરવર્તણૂક કરવામાં આવી। પરમાર વિજય દ્વારા સવાલ કરતા ફોન છીનવી લેવામાં આવ્યો। મહીસાગરના કલેક્ટર નેહા કુમારી દુબે પરમાર વિજયને કહ્યું, મુજે હલકે મેં મત લેના। કલેક્ટર નેહા કુમારી દુબે કહ્યું, એટ્રોસિટીના 90% કેસ ખોટા આશરે કરવામાં આવે છે। પરમાર વિજયને ખોટી રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવ્યા। મહીસાગર બાર એસોસિએશને આ મુદ્દાની ગંભીરતાથી નોંધ લીધી છે। આવતીકાલે મોટી સંખ્યામાં દલિત આદિવાસીઓ સાચી એટ્રોસિટીની ફરિયાદ કલેક્ટર વિરુદ્ધ નોંધાવશે। આ પરમાર વિજયકુમાર એ તાલુકા સ્વાગતના કાર્યક્રમમાં 23 તારીખે જાય છે અને આખી ઘટનાનો વિડિયો એમની પાસે ઉપલબ્ધ છે। એ તમારે તમામ પત્રકાર મિત્રોને તમારા WhatsApp ગ્રુપમાં વ્યક્તિગત અને તમારા મીડિયાના ગ્રુપમાં પણ અમે શેર કરી રહ્યા છે। તો જ્યારે પરમાર વિજયકુમાર તાલુકા સ્વાગતના કાર્યક્રમમાં જાય છે અને સવાલો પૂછે છે, તેમને જવાબ એવો મળે છે કે તમારા જે પણ પ્રશ્નો જે પણ રજૂઆતો છે એની આગળ જતા તમને અમે જાણ કરીશું। એટલે મેં કહ્યું કે 6-8 મહિના પૂર્વે મારા ભાઈએ પણ કેટલાક સવાલો પૂછેલા અને ત્યારે પણ તમે આવો જ જવાબ આપેલો, તો મારા ભાઈની સાથે જે થયું એવું મારી સાથે પણ થશે। ત્યારે કલેક્ટર એવું કહે છે, કલેક્ટર હોવાના ઘમંડમાં, કે હા તુમ્હારે સાથ ભી એસા હો સકતા હૈ, ज्यादा ओवर स्मार्ट बनने की कोशिश मत करो, मुझे हल्के में मत लो। कलेक्टर कैसे है?